નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. અમદાવાદની બાપા સીતારામ ટ્રસ્ટની સફાઈ સેવા કરતી સંસ્થાનું હોલિડે રવિવાર એટલે કે કોઈ પણ પ્રસિદ્ધ ધર્મ સ્થાનની સુંદર સફાઈ સેવા કરવાનું છે. ત્યારે શિસ્ત સાથે હૃદય શ્રદ્ધી અપીલ કરવાની સ્વચ્છતા ત્યાં પ્રભુદાનો સંદેશો આપવામાં આવ્યો હતો. સેવા માટે દાસે દાસ ભાવનો સાથે સફાઈ સેવા કરતા સુખી સંપન્ન પરિવારનો યુવાનો દર રવિવારે ગુજરાતનું કોઈ પણ એક ધર્મસ્થાન પસંદ કરી બસ લઈને વહેલી સવારે સર્વ ખર્ચે પહોંચી જાય છે. કોઈ પદ પ્રતિષ્ઠા માન સન્માન કે પ્રસિદ્ધિના કોઈ અપેક્ષા વગર સફાઈ મિલિટરી માફક પોતાના ખર્ચે ડસ્ટબિન કચરા પોતા ફિનાઇલ સાવણી સાવણના સુપડા એસિડ સહિત સફાઈના સાધનો લઈને મંદિર સ્કૂલને ખૂણો ખૂણો સ્વચ્છ બનાવી દે છે. દિવસે પોતાના પરિવારના જીવન નિર્વાહ માટે કામ ધંધો બિઝનેસ ઉદ્યોગ કરતા સુખી પરિવારના આ યુવાનોને સફાઈ સેવા ઉડીને આંખે વળગે તેવી છે. સ્વયં શિસ્ત અને હૃદયસ્પર્શી અપીલ કરી સ્વચ્છતા ત્યાં પ્રભુતાને સુંદર સંદેશ આપે છે. દર રવિવારે ગુજરાતનું કોઈ પણ એક ધર્મસ્થાન સફાઈ સેવા માટે પસંદ કરે છે. સોમનાથ, દ્વારકા, અંબાજી મંદિર, અરણેજ, ભૂત ભવાની મંદિર, ભૂરખિયા હનુમાનજી મંદિર, બજરંગદાસજી આશ્રમ, બંગડાણા, લાલ ગેબી આશ્રમ સહિતના ધર્મસ્થાનોની સફાઈ સેવા કરતી બાપા સીતારામ ટ્રસ્ટની વંદનીય સેવા કરતા યુવાનો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. અમરેલી જિલ્લાની અસરગ્રસ્ત જાહેર કરવાના હેતુથી અનન્વયે વિરોધ પક્ષના નેતા સહિત ધારાસભ્ય દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અને સાથે રેલી પણ કાઢવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં અછતગ્રસ્ત જાહેર ન થતા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધનાણીની આગેવાની હેઠળ કોંગ્રેસના ધારાસભ્યોએ ધારણા કરીને વિશાળ રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપેલ. તો બીજી બાજુ ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવેલ કે અમરેલી જિલ્લામાં આ વર્ષે ખૂબ જ ઓછા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, જેથી દુષ્કાળ જાહેર કરે તે હેતુ અન્વયે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ સહિત લાઠીના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર, સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, ધારાસભ્ય કાકડિયા, રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર સહિતના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ખેડૂતની વિશાળ ઉપસ્થિતિમાં રાજકમલ ચોક ખાતે ધારણા કરી વિશાળ રેલી દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં તાલુકાના જિલ્લા સહિત ખેડૂતોની રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપેલ ને જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરવામાં હોવાનું સરપંચ ચંદુભાઈ નકાણીએ જણાવેલ હતું. અમરેલી જિલ્લામાં ધરણા કરે છે, ખેડૂતોના તમામ પ્રશ્નો છે, ખેડૂતોના તાત્કાલિક ખેડૂતો જે મુશ્કેલીમાં છે એનું દેણું માફ કરવું જોઈએ, ખેડૂતોને દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને 100% કરવું છે, ખેડૂતોને સેટેલાઇટ ઉપર જે માપણી કરેલી છે તે સદંતર રદ કરી અને મૂળ સ્થિતિ મૂકવું જોઈએ. આજે ઘણા જે અત્યાર સુધી આજે ખેડૂતલક્ષી ઘણા કાર્યક્રમો છે એ આજે ખેડૂતલક્ષી કોઈ સરકાર ઉપર ધ્યાન નથી આપતી, ત્યારે આ સરકારના કાન મોવડવા માટે આજે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ, ખેડૂતોને ન્યાય મળે એના માટે બેઠા છીએ. અશોક મરવાણી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. જામનગર શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલી નદી કિનારે કામાઈ માતાજીના મંદિરે એક જાતરનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જામનગરમાં સુભાષ બ્રિજ પાસે આવેલ નદી કિનારે કમાઈ માતાજીના મંદિરે એક જાતરના ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમ ચારણ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમય માતાજીના મંદિરના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન ચારણ સમાજના ભાઈઓ તથા બહેનો દ્વારા ચારની પરંપરાગત રીતે રમવામાં આવે છે અને કમાઈ માતાજીના મંદિરે ખાતે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા રાસ, ગરબા અને સંતાવણી વગેરે કરવામાં આવ્યા અને સમસ્ત ચરણ સમાજના યુવાનો, વડીલો તેમજ માતાઓ બહેનો એ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ અવસરે સમાજના અગ્રણીઓ દ્વારા કટિબંધ થઈ અને સમાજના કુરિવાજો અને શિક્ષણ સ્તર સુધારણા પણ હાકલ કરવામાં આવી હતી. મારું નામ મસુરા આસપરભાઈ, હું જામનગર ખાતે છેલ્લા 30 વર્ષ ત્યાં રહું છું. ત્યારથી આ રંગમતી નદીના કાંઠે આવેલ ખવાસ જ્ઞાતિની વાડીમાં આઈમાનો એક છેલ્લું ત્રાગું અને ત્યાં સંભારણા રૂપે બનાવેલ આઈમાનું મંદિર, ત્યાં અમે ચારણ સમાજના ભાઈઓ બહેનો બધાએ એક સમ કરી અને માતાજીની આ બીજ ઉજવીએ છીએ. આમ તો 450 વર્ષ પહેલાથી. રાંસી ગઢવી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગણતંત્રના દિવસે પરેડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનો લઈને ઇનકાર કરી દીધો છે. ત્યારે ટ્રમ્પે જરૂરી કામકાજમાં વ્યસ્તતા હવાલો આપતા પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી રહેવાના ભારતના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ મામલે સૂત્રે જણાવ્યું હતું કે મુખ્ય અતિથિના નામ પર નિર્ણય કરવા માટે અમારી પાસે ખૂબ સમય મર્યાદિત બચ્યો છે અને આ પ્રક્રિયા સત્વરે જ પૂરી કરી લેવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સૌપ્રથમ ભારતના ગણતંત્ર દિવસ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેનો ટ્રમ્પ અસ્વીકાર કરી દીધો છે. ટ્રમ્પે જરૂરી કામકાજનો હવાલો આપી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનો ઇનકાર કરી દીધો. આ જરૂરી કામકાજમાં સ્ટેટ ઓફ ધ યુનિયન એડ્રેસ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે બરાબર આ સમય જ યોજાશે. ટ્રમ્પના વિકલ્પ તરીકે હવે વિકલ્પો તપાસવામાં આવી રહ્યા છે, જેના માટે બે કે ત્રણ રાષ્ટ્રપ્રમુખોના નામ પહેલા જ નક્કી કરી લેવામાં આવે છે. સૂત્રે જણાવ્યું હતું કે ભારત માત્ર ટ્રમ્પની હાજરી વિશે જ નહોતું વિચારતું, આ મામલે અગાઉથી જ અન્ય વિકલ્પો તપાસવામાં આવી રહ્યા હતા. સૂત્રના જણાવ્યા પ્રમાણે સરકાર ત્રણ રાષ્ટ્રાધ્યક્ષોના નામો પર વિચાર કરી રહી છે, જેમાંથી એક આફ્રિકાનું રાષ્ટ્રપ્રમુખના નામ સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પને ગત જુલાઈ મહિનામાં જ ભારતના ગણતંત્ર દિવસે પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું. આ મામલે વ્હાઇટ હાઉસ રાષ્ટ્ર સદસ્ય પણ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતનું આમંત્રણ મળ્યું છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો નથી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. છેવટે સમય આવી જ ગયો છે જેની રાહ ભારત અને પાકિસ્તાન બંને દેશના લોકો કરી રહ્યા હતા. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા માં બની ગઈ છે. તેણે આજે સવારે પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે સાનિયા અને નવજાત બંને કુશલ મંગલ છે અને સાનિયા મિર્ઝા અને પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિકનું આ પહેલું સંતાન છે. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા માં બની ગઈ છે. તેને આજે સવારે પુત્રને જન્મ આપ્યો છે. સાનિયા અને નવજાત બંને કુશલ મંગલ છે. સાનિયા મિર્ઝા અને પાકિસ્તાન ક્રિકેટર શોએબે માલિકનું આ પહેલું સંતાન છે. તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝાએ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિક સાથે નિગાહ કર્યા હતા. આ ખુશખબરી શોએબ માલિકે જ ટ્વિટર દ્વારા લોકોને આપી છે. શોએબે ટ્વિટર પર લખ્યું છે કે પુત્ર જન્મના સમાચાર આપતા ખૂબ જ ઉત્સાહિત છું, દુઆઓ માટે આભાર. તમને જણાવી દઈએ કે સાનિયા અને શોએ માલિક 8 વર્ષ પહેલાં 2010માં લગ્ન કર્યા હતા. આ સંબંધ સરળ ન હતો, કારણ કે સાનિયા ભારતીય છે જ્યારે શોએબ પાકિસ્તાની છે, એટલા માટે આ સંબંધ માટે ખૂબ હોબાળો થયો હતો. સાનિયા અને શોએબે દરેક મુશ્કેલીઓ અને વિરોધનો મક્કમતાથી સામનો કર્યો અને લોકોને જણાવ્યું કે જ્યાં પ્રેમ અને ભરોસો હોય છે ત્યાં માત્ર પ્રેમ જ જન્મ લે છે. અને સાનિયા શોએને ઘરે આવેલા નાના મહેમાનોને તે વાતનું સાક્ષાત ઉદાહરણ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ત્યારે દિવાળી પર ફટાકડાના વેચાણ અંગે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે દિવાળી પર ફટાકડા ફોડવાની મનાઈ નથી, પરંતુ વધતા પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવાનો સમય જરૂર નિર્ધારિત કર્યો છે. હવે દિવાળી પર રાત્રે માત્ર 8 થી 10 વાગ્યા વચ્ચેને માત્ર 2 કલાક માટે જ ફટાકડા ફોડી શકાશે.
દિવાળી પર ફટાકડા વેચાણ અંગે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે દિવાળી પર ફટાકડા ફોડવાની મનાઈ નથી, પરંતુ વધતા પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવાનો સમય જરૂરી નિર્ધારિત કર્યો છે. હવે દિવાળી પર રાત્રે 8-10 વાગ્યા વચ્ચે માત્ર 2 કલાક માટે જ ફટાકડા ફોડી શકાશે, પરંતુ આ આદેશ સાથે કોર્ટે ગીન ફટાકડાનો ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે તહેવારો પર પ્રદૂષણ ઘટા ગ્રીન ફટાકડા જ વેચવા અને ફોડવા જોઈએ, ત્યારથી બધાના મગજમાં એ ઘૂમી રહ્યું છે આ ગ્રીન ફટાકડા શું છે. વાસ્તવમાં ગ્રીન ફટાકડા શોધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની છે. પ્રદૂષણ નિયંત્રણ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ ફટાકડાની ખાસિયત એ છે કે તે ધૂળની સૂકવી શકે છે. વળી આ ફટાકડાથી થતું ઉત્સર્જન લેવલ પણ ખૂબ જ ઓછું છે, જેનાથી તેનો અવાજ પણ કાન ફાડી નાખે તેવો નથી. તે આંખોનો ઠંડક આપે છે કારણ કે તેમાંથી નીકળતો ધુમાડો હાનિકારક નથી. તે ફોડા પર 50% ઓછું પ્રદૂષણ કરે છે. તેની ખાસિયત એ પણ છે કે તેમાં વોટર મોલિક્યુલ્સ એટલે કે પાણીના અણુ ઉત્પન્ન થઈ શકે છે, જેનાથી ધૂળ અને ખતરનાક તત્વો ઘટાડવામાં મદદ થશે. આ ફટાકડામાં 3 પ્રકારના છે: સેફ વોટર રિલીઝર, સેફ મિનિમલ એન્યુમિલિયમ, સેફ થર્માઇટ કેકર. દાવો છે કે ગ્રીન ફટાકડા દ્વારા ખતરનાક નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ સાથે નાના નાના કણોને ઉત્સર્જન પણ 30-35% ઘટાડો લાવી શકશે. પેટ્રોલિયમ અને એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસિત કરવામાં આવેલા ફટાકડાને આ ફોર્મ્યુલામાં પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન ઇઝી પાસે મોકલવામાં આવી ચૂક્યા છે અને તેને એકવાર અજી મંજૂરી કરી દે ત્યારબાદ આ ફટાકડા ફોડવાનું નિર્માણ ઝડપથી કરી શકશે, જેથી દિવાળીના સમયે આ ફટાકડાની માંગ પૂરી કરી શકાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદ નરોડા વિસ્તારમાં કૃષ્ણનગર ખાતે ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ચેન સ્નેચિંગની ઘટના બની હતી. અમદાવાદના નરોડામાં આવેલા કૃષ્ણનગર હાઈવે પર કાલ રાત્રે મોડી રાત્રે 9 વાગ્યાની આસપાસ એક મહિલા પસાર થઈ રહી હતી, ત્યારે એક બાઇક સવાર આવીને મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝીલ ઝડપ કરી ભાગી ગયો હતો. સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી. ક્રાઇમને ઇન્ફોર્મેશન મળેલી હતી કે જેના આધારે મોહમ્મદ સોહેલ શેખ નાઓને સાળંગપુર બ્રિજ પાસેથી આજે ડિટેન કરવામાં આવેલ, જેની પૂછપરછમાં કૃષ્ણનગરમાં એક મહિલાના ગળામાં હાથ નાખી અને ચેઇન સ્નેચિંગ કરેલું હતું. તેમજ ખોખરા પોલીસ સ્ટેશન ઉપરાંત એલએસબ્રિજ વિસ્તારમાંથી આવી રીતે ચેઇન સ્નેચિંગ કરી અને જે ગુના બનેલા હતા તેનો ભેદ ઉકેલવામાં આવેલો હતો. કુલ 3 ચેઇન સ્નેચિંગના બનાવો શહેરના, તેમજ એક મોટરસાઇકલ જે ચોરીની મોટરસાઇકલથી જ આ કામ કરતા હતા તે મોટરસાઇકલ પણ અમે કબજે કરેલ છે. ઉપરાંત આમાં એક સોનાનું ડોક્યું, 2 સોનાની ચેઇન, તેમજ ટોટલ 1,20,000 મુદ્દામાલ અમે આ જે શખ્સ છે મોહમ્મદ સોહેલ શેખ પાસેથી કબજે કરેલ છે. ચોક્કસ બાતમી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે અમે આ આરોપી મોહમ્મદ સોહેલ સુધી પહોંચેલ છે. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદની 30 વર્ષ જૂની કંપનીમાં અચાનક તાળા વાગી જતા કામદારો રજડી પડ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ કામદારોએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઈસનપુરમાં આવેલા 30 વર્ષ જૂની કંપની મેજિક ક્રિએશન અને નારોલ ખાતે આવેલ મેજિક પ્રિન્ટ અચાનક તાળા વાગી જતા કંપનીમાં કામદારો રજડી પડ્યા છે, પરંતુ કંપનીના અન્ય પાર્ટનર સ્થાપિત હિત માટે કંપનીના વહીવટમાં આવી જતા કંપનીની દામાં દોર થઈ ગઈ હતી અને આ કંપનીને બંધ કરવામાં આવી છે, જેના કારણે ત્યાં કામ કરતા કર્મચારીઓને 2 મહિનાનો પગાર અને અન્ય લાભ કર્મચારીને મળ્યા નથી, અને જેને લઈને કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરીને ઈચ્છા મૃત્યુની માંગ પણ કલેક્ટર સામે કરી હતી. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા ખાતે કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરાતા સાંસદ દિલીપ રાઠોડના હસ્તે કાયમી ઓર્ડરો આપવામાં આવ્યા, તો ઘન કચરા માટે આવેલા 4 છોટા હાથીને લીલી ઝંડી આપીને સાંસદ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પ્રાતિંજ ખાતે નગરપાલિકા સફાઈ કામદારો તરીકે છેલ્લા 20 વર્ષથી હંગામી ધોરણે સેવાઓ આપતા 16 જેટલા સફાઈ કર્મચારીઓ નિયામિક કચેરીના આદેશ અનુસાર કાયમી ધોરણે નોકરીમાં લેવાના હોય, ત્યારે સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશભાઈ ટેકવાણી,
કારોબારી અધ્યક્ષ કોકિલાબેન પટેલ, વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર દીપકભાઈ કડિયા, પાલિકા કોર્પોરેટરો સહિત ભાજપ આગેવાનો, કાર્યકર્તો, 100 જેટલા સફાઈ કામદારોને ઉપસ્થિત સંસદ પૂર્વ મંત્રી ઉપસ્થિતિના મહેમાનો દ્વારા કાયમી ઓર્ડર આપવામાં આવ્યા હતા. પ્રાતેજ નગરપાલિકા ફાયર કર્મચારી મુકેશભાઈ પરમારની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પ્રાતેજ ખાતે આરોગ્ય શાખામાં સરકારી ગ્રાન્ટમાંથી આવેલ 4 છોટા હાથીને પણ ઉપસ્થિત સંસદ પૂર્વ મંત્રી દ્વારા લીલી ઝંડી પ્રસ્થાન કરાવ્યું હતું. તો સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર તથા યુસુફ વોરા દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. અમદાવાદ શહેરમાં RMC રનર્સ દ્વારા 100 મીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના ભક્તિ સર્કલ પાસેથી કાલ રાત્રે 11 વાગે 100 મીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નવયુવાનોએ ભાગ લીધો હતો. જે દોડ આજે સવારે 11 વાગે પૂર્ણ કરવામાં આવી હતી. આ દોડનું આયોજન RS રનર્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને છેલ્લે 4 નવયુવાનો દ્વારા આ 100 મીટરની દોડ પૂરી કરવામાં આવી હતી. આ સંપૂર્ણ દોડ SP રિંગ રોડ મારફતે કરવામાં આવી હતી, જેમાં યુવાનોને વ્યસન મુક્તિથી દૂર રહી સ્પોર્ટ્સ પ્રત્યે લાગણી થાય એના માટેનું એક સારું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.